मॉर्निंग अपने लेसन प्राणियोंनું ગોકુળ એ પૂરું કર્યું. હવે એના પ્રશ્ન ઉત્તર જોઈએ. તો જુઓ, પહેલો પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. એમાંનો પહેલો પ્રશ્ન છે, હેમલકશામાં સાપની હત્યાનું પ્રમાણ કેવી રીતે ઘટ્યું? તો કે હેમલકશામાં સાપની હત્યાનું પ્રમાણ એટલા માટે ઘટ્યું કે સાપને મારવો નહીં એવો નિયમ જ અમે કર્યો અને કાર્યકર્તાઓને શાળાના બાળકોને સાપ પકડતા શીખવ્યું અને એને લીધે સાપની હત્યાનું પ્રમાણ ઘણું ઘટ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, કે અમેરિકન મહિલાએ પ્રાણીઓનું ગોકુળને આર્મટેજ એનિમલ આર્ક એવું નામ કેમ આપ્યું? તો કે સેલી વોકર નામના અમેરિકન મહિલા અમારી સંસ્થાની મુલાકાતે આવ્યા. એમણે અમારા ગોકુળને આર્મટેજ એનિમલ આર્ક એવું નામ આપ્યું. બાઇબલમાં એક એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાજ આર્ક નામના એક વહાણ પર બધા પશુ પંખી ખુશીથી રહેતા હતા. અહીંનું વાતાવરણ એ ભલી અને વિદુષી મહિલાને એવું લાગ્યું એટલે એણે એ રાજી ખુશીથી આ નામ આપ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, અનાથાલયનો પ્રથમ સભ્ય કોણ હતો અને તે કેવી રીતે રાખતા? અમારા અનાથાલયનો પ્રથમ સભ્ય વાંદરીનું બચ્ચું હતું. તે માદા હતું અને તેને અનાજના બદલામાં સ્થાનિક લોકો પાસેથી લીધું હતું. બચ્ચાને શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ડોપરવાળી શીશીથી પીવડાવતા, તેને આ રીતે દૂધ પીતા ફાવી ગયું. પછી અમને એમની સાથે પણ રહેવાનું ફાવી ગયું. એ અમારી ઝૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતી. એનું બબલી નામ રાખ્યું. બબલી ક્યારેય લેખકના ખભા પર બેસે તો ક્યારેક કાળું કૂતરાની પીઠ પર, ક્યારેક શાંતાભાઈના પગની પિંડીએ વળગીને આખા ઘરમાં ફરે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યા હતા? હવે જો આ ખાસ તમારા માટે મહત્વનો પ્રશ્ન છે કે લેખકે પોતાના હેમલકશામાં વસાવેલા જુદા જુદા પ્રાણીઓના વિશિષ્ટ નામ રાખેલા. નામને કારણે આત્મીયતા કેળવાય છે અને પ્રાણીઓ પણ મનુષ્યની લાગણી સમજે છે. વાંદરાના બચ્ચાનું નામ બબલી, દેશી કૂતરાનું નામ કાળું, રીછનું નામ રાણી અને ટપકાવાળા ચિત્તાનું નામ મુન્નો, બે ટપકાવાળા ચિત્તાનું નામ લ્યુસી અને બેન, બીજા ચિત્તા રાજા અને નેગલી, આમ જુદા જુદા પ્રાણીઓના વિશિષ્ટ નામ રાખેલા હતા. ત્યાર પછી નીચે પ્રશ્ન નંબર બે કે નીચેના પ્રશ્નોના 6-7 વાક્યોમાં ઉત્તર આપો, એટલે કે સવિસ્તાર ઉત્તર લખો. સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા પાઠના આધારે વર્ણવો. મેં તમને કાલે કીધેલું જ્યારે લેસન ચલાવતી ત્યારે કે સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા કઈ છે આપણા સમાજની અંદર. તો સૌ પ્રથમ તો સાપ ઝેરી છે અને તેથી તેને મારી નાખવો જોઈએ એવી માન્યતા પ્રચલિત છે. માન્યતા કઈ છે કે સાપ ઝેરી જ હોય અને તેને મારી નાખવો જ જોઈએ. સાપને માર્યા પછી તેને ઓળખવાની કોશિશ કરે છે, આ સાપ ઝેરી હતો કે નહીં. બધા સાપ ઝેરી હોતા નથી. સાપ મરી ગયા પછી એની તપાસ કરવા બેસે છે. ધમણ સાપ ઝેરી નથી હોતા. ધામણ સંચેડેથી કરડે છે એવી પણ ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે છે ને વેર વાળે છે, એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. બીજી બધી કેવી ગેરસમજો છે કે સાપ આપણી પર વેર વાળે છે, આપણેને જરા પણ સંછેડ્યું હોય તો ગમે ત્યારે આપણને આવીને કરડે છે. ધામણને એ પૂંછડેથી કરડે છે. ધામણ સાપ ઝેરી નથી હોતા એવી બધી જુદી જુદી ગેરમાન્યતાઓ આપણી અંદર રહેલી છે. સાપ ક્યારેય તમારો પીછો કરતો નથી. સાપ આપમેળે હુમલો કરતો નથી. જ્યારે એને તકલીફ પડે છે ત્યારે તે સ્વરક્ષણ માટે કરડે છે. એટલે કે આ બધી ગેરમાન્યતાઓ રહેલી છે પણ ખરેખર એવું હતું નથી. સાપને કોઈ ક્યારેય એ આપણી ઉપર વેરઝેર રાખતો નથી. એ પોતાના સ્વરક્ષણ માટે જ આપણને કરડતો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, હેમલકશા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું? આ વિધાનની સમજૂતી આપો. હેમલકશામાં એક સાથે અનેક હિંસક અને શાકાહારી પ્રાણીઓ સંપીને શાંતિથી ભાઈચારાથી રહે છે એ જાણીને આપણને પણ આનંદ થાય છે. હેમલકશામાં વાંદરાનું બચ્ચું, ચિત્તા, મગર, રીંછ, કૂતરો, સાપ જેવા પશુઓ આત્મીયતાથી સાથે રહે છે અને જીવે છે. કોઈને જરા પણ જેટલી ઈજા પહોંચાડતા નથી. લેખક સાથે એ કુટુંબના સભ્ય તરીકે જ શાંતિથી રહે છે. કોઈ વાર નિશાળે કે નદીએ જાય છે
લેખક લખે છે કે પ્રાણીઓને અમારું જીવન ખૂબ આનંદમય બનાવ્યું એટલે પ્રાચીન સમયથી પશુ પંખે અને માનવ સંપીને રહેતા એની આ હેમલકશા સંસ્થા સાબિતી પૂરી પાડે છે. એટલે કે પહેલાં તો આપણે એવું લાગે કે હવે આપણે આ ઝૂમાં જઈએ અને ત્યાં આપણે જુદા જુદા પ્રાણીઓને જોઈએ છે, પણ એવું નથી. પહેલાંના જમાનામાં તો આવા પ્રાણીઓ ઘરે પણ પાળવામાં આવતા અને લોકોને આવા પ્રાણીઓ સાથે આત્મીયતા પણ હતી જ તે. એટલે કે આ લેસન આપણું પ્રાણીઓનું ગોકુળ એ લેસન પૂરું થયું છે. એના પ્રશ્નોત્તરો પણ આજે પૂરા થઈ ગયા છે. એ તમારે તમારી કોપીમાં સુંદર અક્ષરે લખી લેવાના છે. આ બે મોટા પ્રશ્નો છે અને બાકીના ચાર નાના પ્રશ્નો એ લખી અને ટિપ્પણ લખી અને આ લેસન કમ્પ્લીટ કરી દેવાનું છે. ત્યાર પછીનું હવે પછી એ શરૂ કરીશું.